गुड मॉर्निंग मित्रों, हवे आज धोरण 12 यूनिट 2 अनफॉरगेटेबल वॉल्ट डिज्नी अविस्मरणीय वॉल्ट डिज्नी या बात करवामां आवी है। हियर इज अ पिक्चर ऑफ वॉल्ट डिज्नी एंड दिस स्टोरी वॉज रिटन बाय हिज एल्डर ब्रदर रॉय डिज्नी। વોલ્ટ ડિઝની જે આખી વાર્તા સ્ટોરી આપી છે એ એના મોટા ભાઈ રોય ડિઝનીએ લખેલી છે। તો મિત્રો, આપણે આ માટે ગ્લોસરી, સિનોનિમ્સ અને પછી પેરેગ્રાફ અને ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું। આજે જોઈએ કે કોલ આપણે વાત સૌથી પહેલા ગ્લોસરીની વાત કરીએ। ઇન્ડસ્ટ્રિયલ્સ એટલે મેન્ટુ પરિશ્રમી, હેલ્પ એન્ડ જીદ્દી ભટીલું, બેંક પ્રોપર્ટી ને દેવાળું કાઢે તેવું, ઓરસાડ એટલે સફરજન ની વાડી, વિટો એટલે ઉગ્રુષ, સ્નગળ એટલે લુપુ છુપાવું, લુપાવું એવો થાય લુપાવું, નિકલ એટલે અમેરિકન એક નામ, ફ્લોપ એટલે નિષ્ફળ જવું, ક્રેક એટલે ચાલુ કરવું, કેમેરો ચાલુ કરો એના અર્થમાં છે અહીંયા, મચ ઓફ અ સ્પ્લેશ એટલે જાજી સફળતા મળવી નહીં, ઇન્ફ્યુઝ એટલે ઉત્સાહી, વર્ચ્યુઅસ એટલે કલામાં પારંગત એટલે એક્સપર્ટ, જકડી રાખવું, પોતાની તરફ આકર્ષી રાખવું, વીલ એટલે ધક્કો મારીને લઈ જવું અથવા ચકડેડું ફેરવવું, ડિસેન્ટ એટલે સંમત ન થવું એટલે ઓપોઝિશન વર્ડ થાય, ગ્રાઇન્ડ એટલે હસવું, સ્ટબર્ન એટલે જીદી હઠીલું, કન્ઝર્ન એટલે જાદુગરી, પ્રીપોસ્ટરસ એટલે અજુકતું હાસ્યાસ્પદ, એક્સ્ટ્રાવેગન્સ એટલે બિનજરૂરી ખર્ચ। હવે સિનોનિમ્સ અહીંયા લક્ઝરી ફિલિપ એટલે એક્સાઇટમેન્ટ, ઉત્તેજના, એટલે કે બેંક પ્રાપ્તા છે ઇકોનોમિક ફેલિયર, ઓર્ચાર્ડ એટલે પ્લાન્ટેશન, વિલો અ ટ્રી, સ્નગલ એટલે ગેટ ક્લોઝ ટુ સમબડી એન્ડ કડલ લુપાઈ જવું, છુપાઈ જવું, વર્ચ્યુઅસ એટલે એક્સેપ્શનલ, જીનિયસ, રાઇવેટ એટલે ફેસિનેટેડ, એટ્રેક્ટેડ, ટ્વિસ્ટ એટલે જર્ક સાઇકલી, એન્ડ વીલ એટલે ટર્ન। હવે અહીં આપણે જોઈએ ફેક્ટ્સ અબાઉટ વોલ્ટ ડિઝની, જે વોલ્ટ ડિઝની એની હકીકત અહીં આપી છે। વોલ્ટ ડિઝની ફૂલ વોલ્ટર એલિસ ડિઝની, એનું પૂરું નામ હતું વોલ્ટર એલિસ ડિઝની, બોર્ન ઓન ડિસેમ્બર 5 1901 શિકાગો લિયોનિસ યુએસએ, એનો જન્મ 5 ડિસેમ્બર 1901 ની અંદર શિકાગો અમેરિકામાં થયો હતો, ડાયટ ડિસેમ્બર 15 1966, અને મૃત્યુ 15 ડિસેમ્બર 1966 માં થયો, લોસ એન્જલસ, લોસ એન્જલસ કેલિફોર્નિયા અમેરિકા, મોશન પિક્ચર એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર। એ વર્લ્ડ પોતે શું હતું તો મોશન પિક્ચર એટલે ચલચિત્રો, જીવંત ચલચિત્રો બનાવતો એક આર્ટિસ્ટ, એક પ્રોડ્યુસર હતો, એન્ડ શોમેન, famous as a pioneer of animated cartoon films and as the creator of such cartoon characters as Mickey Mouse, Donald Duck, Goofy. તો જે એનિમેટેડ પિક્ચરો બનાવનારો પ્રોડ્યુસર કહેવાતો એમ કે એને પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા આવા એનિમેટેડ પિક્ચર બનાવ્યા, જેને આપણે એક મિકી માઉસ જેની ફેમસ છે, ડોનાલ્ડ ડક અને ગુફી। ફેક્ટ્સ અબાઉટ વોલ્ટ ડિઝની આપ્યું છે। વોલ્ટ ડિઝની વોન અ ટોટલ ઓફ 32 એકેડેમિક એવોર્ડ્સ, એને લગભગ 32 જેટલા શૈક્ષણિક એવોર્ડ મળેલા વોલ્ટ ડિઝનીને। વોલ્ટ ડિઝની રિસીવ મોસ્ટ ઓફ હિઝ એવોર્ડ ફોર હિઝ રોલ એઝ પ્રોડ્યુસર, મોટા ભાગના જે એવોર્ડ મળ્યા એ પ્રોડ્યુસર તરીકેના મળ્યા, કારણ કે પ્રોડ્યુસર નિર્માતા તરીકેના। ડિઝની વોન હિઝ ફર્સ્ટ બેસ્ટ ઓરિજિનલ સોંગ એકેડેમિક એવોર્ડ ઇન 1940, વોલ્ટ ડિઝનીને સૌથી પહેલો એકેડેમિક એવોર્ડ મળ્યો 1940 માં એના બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે, અને સોંગ કયું હતું, ધ સોંગ વોઝ વેન યુ વિશ અપોન અ સ્ટાર,
वेल्यू 20 अपॉन स्टार माटे आ गीत माटे वर्ल्ड डिज्नी ने 1940 માં સૌથી પહેલો એવોર્ડ મળ્યો ફ્રોમ પિનોશો એનું એક કાર્ટૂન સિરીઝ પિનોશો જેમ આપણે મિકી માઉસ એ રીતે હિયર ઇઝ અ પિક્ચર ઓફ વોલ્ટ ડિઝની એન્ડ મિકી માઉસ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની અવિસ્મરણીય વોલ્ટ ડિઝની સક્સેસફુલ સ્ટોરી ઓફ વોલ્ટ ઇઝ મિકી માઉસ મિકી માઉસ એ વોલ્ટની સફર એક સિરીઝ હતી એક કાર્ટૂન સિરીઝ હતી અને આ કાર્ટૂન સિરીઝ પછીના જીવનની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું એને ડોનાલ્ડ ડક એ પણ એક કાર્ટૂન સિરીઝ હતી વોલ્ટ ડિઝની અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની આપણે જોઈએ પેરેગ્રાફ નો પ્રશ્ન છે મિત્રો માય બ્રધર વોટ ઇઝ નો વોટ અહીંયા આખી જે સ્ટોરી છે ભાઈ એ સ્ટોરીનું જે ડિસ્ક્રિપ્શન વર્ણન એનો મોટો ભાઈ રોય ડિઝની દ્વારા કરવામાં આવ્યો છે એટલે અહીંયા પેરેગ્રાફ ની અંદર માય આઈ એ નેરેટર માટે વપરાય છે હા આખી નેરેટેડ સ્ટોરી છે એક સ્ટોરી નું વર્ણન કરું છું એના મોટા ભાઈ હોય તો માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર હવે મારો ભાઈ વોલ્ટ આ દુનિયામાં રહ્યો નથી આવું કોણ કહે છે એનો મોટો ભાઈ રોય કહે છે યર્ડ ઇઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઈક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો છતાં પણ આજે પણ સ્ટુડિયો ની અંદર એની હયાતી મંડરાય છે વર્તાય છે વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ મેજર ફિલ્મ્સ એન્ડ ફ્યુચર મૂવીઝ ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ અને આ સ્ટુડિયો ની અંદર એ પોતે કાર્ટૂન્સ તરીકે પ્રકૃતિ પિક્ચર બનાવનાર પછી ભવિષ્યના પિક્ચરો બનાવનાર એક કલાકાર તરીકે ઉભરી આવ્યો હતો અને કહે છે કે જો ધેટ મેડ હિમ નોન અને આ બધા જે કાર્ટૂન સિરીઝ નેચર ફિલ્મ છે ફ્યુચર મૂવી છે આ બધા એને જાણીતો બનાવ્યો અને એના કારણે દુનિયા ભરમાં એને પ્રેમ મળ્યો ચાહને મળ્યો કે ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ આ બધા કાર્ટૂન સિરીઝ ફિલ્મ ફ્યુચર મૂવીઝ ના કારણે પ્રખ્યાત થયો અને દુનિયા ભરમાં તેને પ્રેમ મળ્યો ક્વેશ્ચન ધ રાઇટ ઓફ ફિલ્મ્સ ધ પ્રેઝન્સ ઓફ વોલ્ટ ડિઝની ઇન ધ સ્ટુડિયો ટ્રુ ઓર ફોલ્સ એટલે એની રાઇટર પણ નેરેટર ને વોલ્ટ ની હયાતી સ્ટુડિયો માં વર્તાય છે તો ટ્રુ વર્તાય છે ઇઝ નો એ મરી ગયો છે વોલ્ટ પોતે આ દુનિયામાં રહ્યો નથી પણ અત્યારે આ સ્ટુડિયો ની અંદર એની હયાતી વર્તાય છે વોટ મેડ વોલ્ટ ડિઝની વર્લ્ડ ફેમસ કઈ વસ્તુ એ વોલ્ટ ને દુનિયાભરમાં જાણીતો બનાવ્યો પહેલે ધ કાર્ટૂન્સ મેજર ફિલ્મ્સ એન્ડ ફ્યુચર મૂવીઝ મેડ વોલ્ટ ડિઝની વર્લ્ડ ફેમસ ઇઝ વોલ્ટ અલાઈવ શું વર્લ્ડ જીવિત છે નો વર્લ્ડ ઇઝ નોટ અલાઈવ વર્લ્ડ જીવન નથી જેનો પિનોશો એને પણ એક કાર્ટૂન સિરીઝ હતી હવે અનફર્ગેટેબલ વર્લ્ડ ઇઝ નો સેકન્ડ કેટેગરી ઇવન નાઉ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ આજે રોય કહે છે આજે પણ હું મારા સ્ટુડિયો ની અંદર મારા જે બીજા કર્મચારીઓની વચ્ચે જ્યારે ફરતો છું આઈ હાવ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધ ટોલ કન્ટ્રી બોય ફિગર હેરેડ બોર્ડ ઇન ધ થોટ અબાઉટ સમ ન્યુ પ્રોજેક્ટ આજે પણ જ્યારે સ્ટુડિયો ની અંદર મારા બીજા કર્મચારીઓની વચ્ચે હું ફરતો છું ત્યારે હું અપેક્ષા રાખું છું કે જે ગામડિયો ઊંચો છોકરો છે કન્ટ્રી બોય ફિગર હેરેડ બોર્ડ કે જેનું માથું નીચું હોય ગામડાનો ઊંચો છોકરો છે એ કોના માટે વપરાય શબ્દ વર્લ્ડ માટે વપરાય છે તો રોય કે જ્યારે સ્ટુડિયો ફરતો છું ત્યારે મારો ભાઈ જે ગામડિયો છોકરો હતો ઊંચો હતો અને હંમેશા પોતાનું મસ્તક નીચું રાખી અને નવા પ્રોજેક્ટના વિચારોમાં ફરતો હોય એવું એનું ફિગર મને આજે પણ સ્ટુડિયોની અંદર ભેટી જાય છે કે મળી જાય છે વર્લ્ડ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ ધ બિગ from making movies to building Disneyland આજે રોય કહે છે આજે અમે જે મૂવીઝ બનાવ્યા આખું ડિઝનીલેન્ડ ઉભું કર્યું એ બધાની પાછળનું પ્રેરક બળ એ મારો ભાઈ વોલ્ટ ડિઝની હતો that people constantly mention his name as if he was still alive આજે પણ લોકો એના નામનો ઉલ્લેખ અથવા લોકોના મુખેનું નામ આવી જ જાય છે જાણે કે અત્યારે હાલ પણ જીવી હોય who અરાઉન્ડ સ્ટુડિયો ક્રૂ સ્ટુડિયો ક્રૂ ની વચ્ચે કોણ હોય તો રોય અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ ધ વોટ ટોલ કન્ટ્રી બોય આર યુઝ ફોર
અહીંયા ટોલ કન્ટ્રી બોય શબ્દ કોના માટે વપરાયા છે તો ધ વોઝ ટોલ કન્ટ્રી બોય આર યુઝ ફોર વોલ્ટ ડિઝની નેક્સ્ટ પેરેગ્રાફ જે મિત્રો Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, जारे पर हमें नवे को पिक्चर की शुरुआत करता हो या डिज्नीलैंड के अंदर नव कोई मिस शुरू करता हो तो कोई तो यूं के वाइस कोई तो यूं बोली जाए I wonder how world would like it. मने लगे जी आप बड़ी वस्तु वर्ल्ड ने के लिए लाते And when this happen, हमें खरे करे वस्तु અમે શરૂ કરતા અથવા એક પિક્ચર શરૂ થતું અથવા યુનિટ શરૂ થતો આ એક પર્સનલી રિયલાઇઝ મને પોતાને પર્સનલી એક ખ્યાલ આવ્યો ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન પછી મને ખ્યાલ આવતો આ તો વોલ્ટેમ કે પહેલેથી જ એનું પ્લાન કરી દીધું હતું ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રિયસ બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની મેની યર્સ તો અહીંયા રોય ડિઝની કહે છે મારા ભાઈ એટલા બધા પ્રોજેક્ટ છોડીને ગયો છે જે મારો ભાઈ ઇમેજિનેટિવ હતો કલ્પના શક્તિવાળો હતો ઉદ્ધમી હતો મહિતુ હતો એ મારા મહિતુ ઉદ્ધમી ભાઈ અમારા માટે એટલા બધા પ્રોજેક્ટ છોડીને ગયો છે કે એ બધા પ્રોજેક્ટો મને ઘણા વર્ષ સુધી ચાલશે વિચ ઇઝ ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ આર એક્ઝેક્ટલી આર યુઝ ફોર વર્લ્ડ એન્ડ વર્લ્ડ માટે કયા વિશેષણ વપરાય છે ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રિયસ The word imaginative and industrial are used for what? Who was the driving force for the Disneyland? Disneyland માટેનો જે પ્રેરક બળ કોણ હતું? તો વોલ્ટ ડિઝની વોઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ફોર ધ ડિઝનીલેન્ડ નેક્સ્ટ પેરેગ્રાફ એ જોયેલું એક ફેમસ જે કાર્ટૂન સિરીઝ હતી ઓસ્વાલ્ડ ધ રેબિટ ઓસ્વાલ્ડ ધ રેબિટ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ નેમ એ વોલ્ટ ને સમજવો ઘણો અઘરો હતો જટિલ હતો ટુ ધ રાઇટર્સ લેખકો માટે વોલ્ટ કેવો હતો એટલે કે ટુ ધ રાઇટર્સ પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ લેખકો માટે નિર્માતાઓ માટે એનિમેટર્સ માટે વોલ્ટ કેવો હતો હુ વર્ક વિથ હિમ કે જે બધા વોલ્ટ સાથે કામ કરતા હતા હી વોઝ જીનિયસ બહુ જ બુદ્ધિશાળી હતો તો રાઇટર પ્રોડ્યુસર એનિમેટર્સ માટે વોલ્ટ કેવો હતો જીનિયસ Who had an extraordinary ability to add an extra stroke of images to a story or idea? कोई story होए, कोई idea होए, इन्हीं अंदर वधारे कई idea add करो होए, तब इन्हें वधारे interesting बनावाने के ना पासी ability दिख क्षमता आती। कोई idea होए, इन्हीं अंदर पर एक नवू मेरे यारे इन्हें वधारे सारू बनाओ हुआ तो, to the millions of people who watch his TV show, જે લાખો લોકો એના જે ટીવી શો જોતા હતા એના માટે વર્લ્ડ કેવો હતો હી વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી જે લોકો ટીવી શો ઘરે બેઠા બેઠા જોવે છે એના માટે વર્લ્ડ કેવો હતો તો વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી પ્રેમાળ સ્વભાવ હા બધામાં ભરી રહ્યો બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ કે એ લોકોના ઘરમાં એટલે કે પ્રેક્ષકોના ઘરમાં શું લઈ જતો ફોન આનંદ લઈ જતો એવા સિરિયલો એવા કાર્ટૂન સિરીઝો બનાવેલા એને જેના કારણે લોકો ટીવી ઉપર એનો રમૂજ માણી શકતા આનંદ માણી શકતા એટલે લોકોના ઘર સુધી રે જે ફોન અને પ્લેઝર પૂરું પાડવાનું કામ કર્યું એટલા માટે લોકો માટે વર્લ્ડ કેવો હતો વોર્મ એન્ડ કાઇન્ડલી પર્સનાલિટી ટુ ધ બેંકર્સ જે બેંકના કર્મચારીઓ માટે હવે વર્લ્ડ કેવો હતો હુ ફાઇનાન્સર્સ કે જે અમને લોન આપતા હતા I am sure he seemed like a wild man. મને ખાતરી છે ભાઈ કે એ બધા બેંક કર્મચારીઓ માટે મારો ભાઈ એ જંગલી જેવો લાગતો હતો. Hell bent, જીતીલો and bent રક્તસી to me. અને દેવાળી ફૂંકે તેવો. એટલે કે લોન લઈ જાય પણ પૈસા પાછા ના આવે એવી ઇમ્પ્રેશન હતી બેંકની અંદર એને. જીતીલો હા દેવાળી કરે તેવો હતો એમ કે He was my amazing kid brother, full of impartial dreams that he made come true. અને હવે વોલ્ટ એ પોતાના ભાઈ રોય માટે કેવો હતો? Amazing kid brother. હા? Wonderful પોતાનો એક અદ્ભુત ભાઈ કરતો હતો ને. જે અવ્યવહારુ સપનાઓથી ભરેલો હતો અને એ અવ્યવહારુ સપના એને જીવનમાં બધા સાકાર કરેલા હતા. તો અહીંયા
આ પેરેગ્રાફની અંદર રૂમોલોજી જે કોમ્પ્લેક્સ મેન્સ એકદમ જટિલ જો સમજો અઘરો છે તો એની સાથે જે કામ કરશે રાઇટર પ્રોડ્યુસર એડિટર્સ માટે કેવો હતો તો જીનિયસ હતો તો જે પ્રેક્ષકો માટે કેવો હતો હોમ કાઇન્ડલી પર્સનાલિટી હતો તો બેંક માટે કેવો હતો તો વાઇલ્ડ મેન હેલ્પ એન્ડ બેંકરક્ટ પછી એવો હતો અને પોતાના એટલે કે રોય માટે પોતાનો ભાઈ વર્લ્ડ કેવો હતો તો એમેઝિંગ કિડ બ્રધર જે અવ્યવહારુ સપનાથી ભરેલો હતો અને સપના સાકાર કરે ને વોટ ડઝ ધ ઓથર થિંક અબાઉટ વર્લ્ડ હા વો એટલે ઓથર એટલે કે પોતે જે રાઇટર નેરેટર રોય પોતાના ભાઈ વિશે શું વિચારે તો ધ ઓથર થિંક્સ વર્લ્ડ was an amazing kid brother for him and who was full of impartiality that he made control. How was Walt for his fellow workers? In a fellow workers mate Walt ke hua to? So Walt was a genius for his fellow workers. What did the bankers think about Walt? The banker thought the Walt was a wild man help a bank for bankruptcy. How was Walt for people? લોકો માટે વોલ કેવો હતો ફોર પીપલ વોલ વોઝ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી વોલ વોલ અ કોમ્પ્લેક્સ મેન સુ વોટ મે સમજવો ઘણો અઘરો તો મુશ્કેલ તો યસ વોલ વોઝ અ કોમ્પ્લેક્સ મેન જટિલ હતો એટલે સમજવો ઘણો અઘરો હતો તો અહીંયા મિત્રો આપણે જે અનફર્ગેટેબલ વોલ ડિઝનીનો જે પાર્ટ 1 અહીંયા પૂરો કરીશું મિત્રો હવે જે પાર્ટ 2 છે યુનિટ 2 નો પાર્ટ 2 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ ત્યાં સુધી બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ ટેક કેર બાય